એક બેહીજો, કેમ કે તમે લગભગ નાસ્તા હાટુ આવ્યા છો, અને હું કહ્યું નો કુતરા ઘોડે આલોડતો હતો વાહે. અને સમજો ભાઈ, પૈસા ગણવા હવે ઘડીક રહેવા જો, સમજો, કેમ કે ઘરે મન માર બાપા એને સાંભળતા હતા, ઘડીક સાંભળજો સમજો, કેમ કે મને થોડોક આ તાવ છે, થોડી કળતર છે, પણ તમે કંઈક મજા કરશો ને તો મને મજા આવશે સમજે. અને આજ બાપાના સાનિધ્યમાં મળ્યા છે, મૂળજી દાદાના ગીતથી મારે શરૂઆત કરવી છે ત્યારે. હે મૂળજી દાદાના નામ ઉપર ભરોસો જ રાખો. ડિફેક્ટ આપજો ભાઈ નવરંગ. મૂળજી દાદાના નામ ઉપર ભરોસો જ રાખો, જિંદગીમાં થવા નહીં ને વાળ તારો વાગો.
પૈસા વિના આમ ઉડાડવા આવ્યા ને એટલે મેં કીધું થોડું ગાવાનું રાખો, નકર હું બંધ કરી દેતો સમજ. પણ હવે તમને મજા આવશે ભાઈ, હેઠો બેસા જો હવે બેસા. કેમ કે હું લગભગ 8 વાગ્યાનો કુતરા ઘોડે આલોટું છું અને તમે અમારો બહુ સારું સન્માન કર્યું, અમને મજા આવી ચા પાણી પીવડાવ્યા. પણ તમે બેનરમાં અમારી યાર એક ભૂલ કરી છે, અમારા ફોટા થોડા નીચે કરી જાય. જો અમારી હું આ વેલ્યુ છે કદે પ્રોગ્રામ પૂરતા તો ઉપર રાખો, પછી અમને ખબર હશે તમે એની ઉપર પાપડ હુકવવાના છો. પણ થોડીક ભાઈ આને બેહારજો ઘડીક, આમ જો મિત્રો બેહી જાઓ બેહી જાઓ. આમ જો હવે મારી ઉપર કોઈ પૈસા ઉડાડવા નહીં આવતો ને, આમ જો ભાઈ જેટલા પૈસાના બંડલ મારું ઘડીક બેહી જાઓ. આમ જો કેમ કે તમને મજા આવશે, કેમ કે હું લાગે નાન ખટાઈ જાઉં પણ કામ કાજુ કતરી જેવું આપું. હા બેહારી જાઓ, આમ જો છોકરાને બેહારજો સમજે, કેમ કે જેટલી આચાર સંહિતા નડતી ને એટલા છોકરા નડે. અને ખૂબ સરસ આનંદ, ખૂબ સરસ મજા આજ દાદાના સાનિધ્યમાં અમને આવવાનો મોકો મળ્યો મેહુલભાઈ. અને હું તો ખરેખર કહું છું, ત્રણ પરિવાર ભેગા આમ ગણો તો એક, પણ અટક ત્રણ, માલવિયા માળવિયા અને મારવિયા. આમાં આ કહ્યું અળ ર અને લ. વાહ, એકવાર ત્રણેય પરિવારને પેલા જોરદાર તાલીથી વધાવો. આમ જો બેહો ઘડીક બેનો, આમ જો બેહો ઘડીક, એ બેહો ઘડીક, આમ જો આવું કઈક માતાજીના સાનિધ્યમાં આપવું બરાબર. જો તમારી પાસે પૈસા બહુ હોય ને તો બહુ આમ ઘમંડ ન કરવો કે મારી પાસે બધી વસ્તુ છે, મારી પાસે પદ છે, કેમ એનો દાખલો આપો. કેમ કે તમારી પાસે બહુ પૈસો હોય તો સારા કામમાં વાપરો, આપણા પરિવારમાં કોઈ ગરીબ હોય તો એને મદદરૂપ થાવ બરાબર. બહુ પૈસા આવે ને ક્યારેક ઘમંડ આવે ને તો કુદરત પાસે બે બારી હોય, એક થપાટ તમને કુદરત એવી મારે કે ઉપરથી નીચે નાખે. અને તમારી પાસે કાંઈ ન હોય પણ તમારા મા બાપના આશીર્વાદ હોય, તમારા મા બાપે કોકને ખવડાવ્યું હોય, રોટલો મોટો રાખ્યો હોય, કોકને ભાવથી બોલાવ્યા હોય તો કુદરત તમને એક થપાટ એવી મારે મેહુલ કે નીચેથી ઉપર નાખી દે. આ કમો ન હોય આવું જો ભૂજાય, આવું જો ભૂજાય. એટલે મજા એ વાતની છે ભાઈ. અને હવે તો ખરેખર જીવો જેવો યુગ આવ્યો છે, કેમ કે ઉપર ઇન્દ્ર, દિલ્હી નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર અને આપણે લુખેન્દ્ર. મેળે મેળ ઉતરો, પણ મજા આવશે, આનંદ આવશે, ખૂબ સરસ મજા કરવી છે આપણે. પણ એકવાર પેલા બે બહેનોને પેલા જોરદાર તાલીથી વધાવો. એટલી તાલી મારા બાના શ્રાદ્ધમાં પડી હતી, એટલે તાલીઓ તો પાડો. હા હું બેઠા છો યાર, કઈક બસ આમ મજા કરો કઈક સમજે. લલિત સમજો ઓગળીક મારા ફોટા રહેવા દે બે જા, કેમ કે રસકામ રાજગ્રુપ એવું લાગે છે. હા અમારે ફોટોગ્રાફર છે ખાસ. પણ એકવાર અમારા સાજિંદા, અમારે વિડીયોગ્રાફી, અમારે નવરંગ સાઉન્ડ જેના હસ્તે અમે આવ્યા છીએ, અને અમારા ભાઈ તમારા પરિવારનું ગૌરવ એવા અમારે લાલુભાઈ માલવિયા બધાને હાથ ઊંચા કરીને જોરદાર તાલી દીધું હતું. અને હું તો ભાઈ કોલગેટ ભેગું બ્રશ ફ્રી એના જેવું છે આપણું કામ. પણ મજા આવશે અને બહેનોની હાજરી છે એટલે એકાદી વાત લઈ લઉં, નકર એમ થાય રોય અમારું કઈ લાવ્યો જ નહીં. મેહુલા તારી વાત થતી છે આવલા ભગત, અને જેટલા સફળ પુરુષ ને એની માથે ટાઇલ છે. ખરેખર ખોટું નથી મેહુલ, જેટલા સફળ પુરુષ એની માથે ટાઇલ છે. અને મને ઘણા પૂછતો, મને કે મિલનભાઈ આ લગ્ન પેલા માથાના વાળનો વિકાસ સતત હોય, લગ્ન પછી શું કરવા ટાઇલ પડે? મેં કહ્યું લગ્ન પેલા આપણું માથું હોય ને આપણી માના ખોળામાં હોય, લગ્ન પેલા આપણું માથું હોય ને આપણી માના ખોળામાં હોય, એટલે આપણી મા માથા હાથ ફેરવતા ફેરવતા શું કહે તું? બટ તો દુનિયામાં બહુ આગળ વધી, દુનિયામાં તારું એટલું નામ થાય એટલું કોઈનું નામ ન હોય, દુનિયામાં તારી એટલી ખ્યાતિ થાય કેટલી કોઈની ખ્યાતિ ન હોય. એટલે માના આશીર્વાદ માથા ઉપર હોય ને એટલે માથાના વાળનો વિકાસ સતત થાય. લગ્ન પછી આપણું માથું આપણે બાયડ્યું ખોળ જેવું, ખોળા માથું નાખો તો ટોલા વીણવા માંડી હોય. અને એ માથા હાથ ફેરવતો ફેરવતા શું કહે જોજો, તેલનો ડબ્બો પૂરો થયો, દૂધનું બિલ નથી ભરવાનું, અને કહેતો તાના દિવાળીએ બહુ સારું હાલ છે, 10 તોલા મંગળસૂત્ર કરાવી દે. એટલે માથાના બધા વાળ વિયા જાય, 20x40 નો કોરો પ્લોટ થઈ જાય, જેટલું બાંધકામ કર્યું એટલું કરો. હા હા ઘણા છે ભાઈ, અમે જોઈ લીધા ભલામણ, કેમ કે લાઈટમાં નકરા ટકા સમકે જેવું લાગે. પણ અમારે ખરેખર હો ભાઈ એને બહુ રૂપિયા ઉડ્યા, ખરેખર માતા ભાવ છે હો તમારે માતા યાર. અને કુદરત સમજો હો ઘણું કરીને દે યાર, મજા કરો ને યાર. હે, અને આવું કામ મેં કીધું ને એકતાથી થાય, નકર ગામમાં બે ગાંડા હોય, ગામમાં નહીં પરિવારમાં હોય. મેહુલ અમારે ત્યાં કરવું તો અમારે ત્યાં નથી થતું હો, ખરેખર હો બુવાજી, બે ગાંડા હોય, બે જણા નડવા વાળા હોય અને બે જણા એવા ને ગામની બધી ખબર છે જોજો.
ટોટલ ગામની એને ખબર હોય. આ ટિકિટ કોને ચૂંટણીમાં આપે ને એને ખબર હોય, એને બસની ટિકિટ ન મળે. એમાં એક દોડડાયો વાળંદની દુકાને દાઢી કરાવ્યો, જેમ વાળંદની દુકાને. એટલે વાળંદે દાઢી કરતા કરતા કીધું, ભાઈ કાલ ગામમાં રહે ત્યાં ચોર આવ્યા હતા, બધી ખબર હોય. હું મન બધી ખબર હો, એ મન બધી ખબર હોય, ચોર ક્યાં આવ્યા થાય, કોના ઘરે જાય, એ સાધુ હું કેટલું ઘરેણું સેરું તિજોરીમાં થાય, તિજોરી શેનથી તોડી, એ તિજોરીમાં રોકડા કેટલા લઈ જાય, ઘરેણું ક્યાં વેચું, ઘરેણાનો હું ભાવ હાલતો, ન્યા સુધી મને બધી ખબર. તું મને હું પૂછશો, હશે તારે ધંધો જાય. વાળ પાછો દાઢી કરવાનું મજા. થોડીક વાર છું ને ગામમાં પોલીસનો ડબ્બો આવ્યો અને વાળંદની દુકાને જ ઉભો રહ્યો. વાળંદ કે કાલ રાતે ગામમાં સોર આવ્યા હતા, કઈ ખબર છે કે નહીં? એ કે સાહેબ મન નથી ખબર, આને બધી ખબર. સીધો ઉપર બે જા, બે ડબ્બા બે ને બે હિદાયલ બે ને કીધું ને, હાથ દી ઉધી જેલ મરાય છે. ઓ મે હાથ દી પછી જેલ માં છૂટો, પાછી દાઢી વધી ગઈ. તો એ નહીં વાળંદની દુકાને પાછો દાઢી કરવા આવ્યો. એટલે વાળંદે દાઢી કરતા કરતા કીધું, ભાઈ કાલ ગામમાં રહી ત્યાં કૂતરા ભણતા હતા, કાંઈ ખબર નથી. હું તો કાલ વહેલો હોઈ ગયો કેમ છે, એટલે બહુ દોડડા પણ ન કરું, બહુ દોડડા પણ ન કરું. અને બેનો બેઠા એટલે એકાદી વાત લઈ લઉં. અને આ જોક્સ મારો બહુ પ્રચલિત તમે બધા કર્યો ને, હમણાં તો બધું ઇન્સ્ટાગ્રામ જ હાલે છે ને. ટકા તો એકાડો આવ્યા પણ હું ખુશ છું, વધારે ખુશ છું. શું બની છે નક્કી નથી, પણ સારું જ બનીશ. આપણે કલાકારનું એવું કીધું હતું, પેમેન્ટ કેટલું આવશે એ તો ખબર નથી, પણ સારું જ આપશે. એ પેમેન્ટ હું કરશો નક્કી નથી, પણ જેને દેવાના છે એને જ આપીશ. કેવું ઇન્સ્ટાગ્રામ અલર્ટને વૈશે. તમારે રાજકોટમાં હમણાં આવેલું હતું, હંસાબેન ભરતભાઈ પરમાર સમજો છે, માવડી ફાયર બ્રિગેડ સાવેણા વાળા, ઈ પાછા વળી ગયા. તેના પછી બીજા આવ્યા, હો અમારા ફેમિલીમાં અમારા લડકા પીતા હે, શરાબ નહીં દારૂ પીતા, નંદા બેન. કેવું ઇન્સ્ટાગ્રામ હાલે, પતલી કમરિયા બોલે. ઈ આ બધું શું કરવા ખબર, આ ફોન આવી ગયા છે. આ જેટલા ટેકનોલોજી વધી એટલો માણસ દુઃખી થાય. અને અત્યારનું છોકરું જોજો, બે મહિનાનું છે ને તો હાથમાં મોબાઈલ, બે બીજા ધોરણમાં ભણતું છે ને તો હાથમાં મોબાઈલ. અને પાછળ મમ્મી વખાણ કરી દે, અમારો ચિંટુ મેહુલભાઈ એટલો ટેલેન્ટેડ છે ને, એટલું મેહુલભાઈ એનામાં ટેલેન્ટ ભરેલું છે ને, તમે નહીં માનો મેહુલભાઈ એટલું ખબર નહીં, એનું મગજ એટલું આમ હાઈ છે ને, એના પપ્પાના ફોનના બધા જ પાસવર્ડ અમારો ચિંટુ જાતે ખોલ નાખે, એમ જ બાપુજી ડખા સતા થાય. એના ફોન નો જો ને ફોન ઓછો જો, અને ફોન થતા મેં કીધું ને બુદ્ધિ આવી ગઈ. હે મને બુક આપો ને હોય તો આપણે, હું દાખલો આપું તેમની છોકરાને બુદ્ધિ કેટલીનો દાખલો. આપણે ભણતાથી પાઠ આવતો ગીલાનો છકડો, બધાને ખબર છે. આપણે ભણતાથી પાઠ આવતો ગીલાનો છકડો, જાંબાળા ખોપાળા તગડી ભળીને ભાવનગર, એમાં ભળી ભાવનગરમાં ભળી ગયું. હવે અત્યારના છોકરાને બુદ્ધિ કેટલીનો દાખલો આપો. આપણે ભણતાથી પાંચ પાંચ છ છ પનાના પાઠ આવતા, અને ગુજરાતીમાં લેક્ચર ખાલી અડધી કલાકનો હતો, ખાલી લેક્ચર અડધી કલાકનો, અને પાંચ પાંચ છ છ પનાના મોટા પાઠ આવતા. એટલે આમ લેક્ચર ચાલુ હોય, પાઠે ચાલુ હોય, પણ આમ પાઠ હજી ચાલુ હોય તે લેક્ચર પૂરો થઈ જાય, એટલે પાઠ અધૂરો રહી ગયો. એટલે મેડમ વ્યા જાય, બીજેથી મેડમ આવીને એના એના લેક્ચરમાં જોતા હોય. એટલી બુદ્ધિ આવી ગઈ સટાણ થી, આ ખરેખર બુદ્ધિ નથી, પુષ્કળ બુદ્ધિ. અને આપણે કે બેનો બુદ્ધિ નથી, બેનો માં જેટલી બુદ્ધિ છે એટલી ભાઈ કેમ. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, ચીઠી આવી, મેં ક્યાંક જોક્સ ની ફરમાઈશ અંદર લખ્યું હતું, બાબુભાઈ જ્યાં ત્યાંથી ઘરે જાય, એના પત્ની વાટ જોવે. મેં જાહેરાત કરી, મેં ભાઈ બાબુભાઈ જ્યાં ત્યાંથી ઘરે જાય, એના પત્ની વાટ જોવે. તો બાબા બિચારા વચ્ચે બેઠા હતા, આમ ઉભા થઈને ઘરે જતા હતા, ત્યાં ઘરવાળા યાર મોય બેઠા, એ બે જાઓ હું તો સોચી થી આયા છું ને. બોલા કેટલી બુદ્ધિ હતી તી, આ બાપા ઘરે જઈને કેટલી હબોડી છે. એટલે બેનો પુષ્કળ બુદ્ધિ, મજા કઈ આવે ખબર, મજા લગ્ન પ્રસંગમાં આવે મેહુલ,
અને બ્યુટી પાર્લર ક્યાંથી આવવાની નથી ખબર. બ્યુટી પાર્લર નું ગુજરાતી ખબર? મહિલા ગેરેજ. આમ ફંટી કાઢીને મર્સિડીઝ કરીને બારી કઢાવવા જોઈએ. પણ ગમે એટલો કરે મેકઅપ નો ઠઠારો, પણ ખટારો એ લાય ભગત જોજો. તમે સમજો, અમે કલાકાર તો બોલ યાર, તમે સાથ સહકાર આપો યાર. પણ મજા લગ્ન પ્રસંગમાં આવતી કા. અને મેહુલ એક ટેવ જોજો, બેનોની એક ટેવ. ઘરના પ્રસંગ કરતા બહારના વધારે ખાય જોજો. ખા ને ભાઈ, રોઈ જાઉં ચા મળવા નાખ બેઠી ફલી નાખ તમતા નાખ ખાઈ લેવાય. સમજો, દર વર્ષે મંદિરે આપણે એકવાર હોય ખાઈ લેવાનું હોય તમતા. સમજો, નાખ બેઠી ફલી નાખ. બેનો ખાઈ નહીં વાંધો નહીં. અમુક બેનો રૂમાલમાં પોટલી વાળે બૂસ મારે. બે ઢેફલી કોણ ત્યાં જોવે? કોઈ નથી જોતું. નાખ દે નાખ દે, બે નાખ દે. તમે કેટલી લીધી બેન? બે. લે એટે કરી લીધી. નાખ 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 નાખ. બેનો લઈ જાય ને વાંધો નહીં. પણ પેલા મેહુલ ડાલડા ઘીને મીઠે આવતી. ડાલડા હવે મીઠાઈ સુધરી, પેલા ડાલડા ઘીને મીઠે આવતી. એટલે ઈ બેનો એટલી ગળા આ ગળા બેહી જાય મીઠાઈ ખાધી. આ લાલી વાલી બધું હેઠું ઉતરું હોય એટલે ગળા પેક થઈ જાય. અને આવા ગળે બેનું રેડ્યું નાખે છે, તાર ભાઈ ક્યાંય દેખાતા નથી. આમ ગળા બેહી ગયા. અને આવા ગળે બેનોને લગ્ન ગીત ગાવાનો બહુ હરખ. એ બેનો તમને જ ખબર છે એમ કયા રાગમાં ગાવી છે. ભાઈઓ આમ જો આપણે ક્યાંક ક્યાંક હાંભળાય છે. અને જો હાંભળાવે ને આ રાગમાં ગાઈને તો જ તાલ્યું પડ્યું. જો આમ બેઠી હોય છે એ ગાજો શરમ વગર નું બેઠ્યું નો રેચ્યું ડો હાવ ડો પ્રસંગમાં ભૂંડા લાગી. આમ જો લે સંપા તું આવી છો. હારું બાપા હારું. આમ જો હારું હારું હારું. આમ જો મારે બધી રીતે હારું, પણ તારા ભાઈ કઈ કઈ. પણ બેન કોઈ દી નીતિ નો સૂચ્યા, કોઈ દી નીટ કોઈ દી પીધો જ નથી બેન. સમજો કોઈ દી નહીં. હારું સમજો, ગાવાનું ચાલુ કર. બધા સામું જવે બેન, ગાજો એ ગાજો. અને તું તાર બાપ ને સાન મુનિ નો બીજ ને બે સડાઈ દે. હમણાં કયું નો હમસ સીનો નથી દે. ગાજો તું પડશો કે હું પાડું? દાંત કાઢું બધા હા મુશ. દાંત છે ને કાઢું. આમ થાય સંપાને થાવ શરમ નથી. આમ જો હા શરમ. નાની હતી ને આવી જતી. આમ જો બેન શરમ જ નથી. ઠેક ચાલુ કરો બધા. સામું આપણી ગાબરું હોય ને એની આબરું નથી. ઠેક ચાલુ કરો. અને પછી જે બેનો ગીત ઉપાડે કે ફૂલો નો તે ગજરો ને ગજરો બે એને સાનમુનિ નો ગજરા માં ગોટો મારા વીર ને ખબર નો હોતી આયના બાપો કરતા મોટો. આપને એમ તો આ ગીત સાંભળવા ને એ કીધા લેમ કાઢીને હોલ્ડરમાં આંગળે મૂકી દે. અને આ ગીત તો બેનો હજી તમારા ઠીક હતા, પણ તમે જો ઉકળી ઉઠાડે ને ઉકળી ઉકળી ઉઠાડે હતા તો એ જબરું ગીત ગાતા. એ લાંબી કડશી ટૂંકો ડાંડ હા હા રે એ હંસાના ઘરમાં ગોરધન હાંડ. આ તો જેણે હાંભળાય છે ને ખબર છે આ ગીત ને ભાઈ. હા પણ હાલો બધાને મારી યાર હા કરવાનો. રેડી ને? હા આવો. એ લાંબી કરશી ટૂંકો દાંડ આવો. તમે રેવાય રેવાય પત્ર ને ડબ્બા કરતા ગયા તમે તો આવો અવાજ હોય. બેનો સમજો એક બધા આવો આપણે ખાલી. હા એ લાંબી કરશી ટૂંકો દાંડ ધન્યવાદ છે. હો આવા ગીત સાંભળતા ટુ વ્હીલર નીકળતા આપણે ધનુ રૂપડી દેવો. પણ કેવા લગ્ન ગીત હતા. એક લગ્ન ગીત ની યાદી કરું. અને આ લગ્ન ગીત માં હાસ્યની વાત છે મેહુલ કે અટાણ ની કોયલું પેલા ની કોયલું કેટલો ફરક આવી ગયો. મારા બાપા વખત ની કોયલ 35 વર્ષ પેલા ની અને અટાણ અમારી નવી નવી હગાયું થાય એ બધી કોયલ માં કેટલો ફરક. એટલે ઇફેક્ટ આપજો ભાઈ. એજી પણ કોયલ બેઠી આવી જો ને યાંબાલિયા મારો મોરાલિયો બે થોરે ગઢને કાંગને એ માણ તારા
પેલાની કોયલ હોય આપની ભગત પાંત્રી વર્ષ પેલાની કોયલ હો તારા બાપા વખત ની કોયલ એટલે તમારી વખત ની કોયલ ભાઈ એ જે કોયલ મેહુલ અટાણી અલગ હોય યાર એ સિંહ તો સિંહ કેવા એ એના ગળે હોકળ બંધાય એ પિતુ ભાઈ રાજા બહુ માને ત્યારે
મારી મોગલ સરે મત રાલી રે હો મારી મોગલ સરે મત રાલી રે હો મે તો ભગવાન મારમતી વાલી રે હો જોરદાર ચાલુ થયું બધા અત્યારે હવે બિંદુભાઈ હવે તો ભાજપ સરકારે લીલા લહેર કરી દીધા ત્યારે ગાંધી હવે ગાંધી નગર સિટી માંડવાની પણ મારી જે ખાસિયત છે 22 જૈત ના અવાજ કાઢું છું બેન ઘડીક પાણી રેવા જાય ખાલી પાણી કોઈ નહીં પીવે એટલે એમને એટલે સરબત ને શાન એવું આપો સમજા પાણી તો બધું પીધું હમણાં હા મહેમાનો આપી દો તમે તારે બરાબર હા વાહ ભાઈ વાહ સરસ લ્યો અને આમ જો હવે ઘડીક આમ તો પાણી રહેવા જો ખરેખર તો જ મને આમ મજા આવશે સમજા આ ડિસ્ટર્બન્સ થશે મને હા પણ આનંદ આવશે એકવાર ભાઈ પિન્ટુભાઈને એકવાર જોરદાર આખા ગ્રુપને પેલા જોરદાર ચાલુ થયું બધું હરેક પ્રોગ્રામમાં રેકોર્ડ બ્રેક હોય પિન્ટુભાઈને પૈસા ઉડાડવાના હોય હોય ને હોય જ ગમે એવો કલાકાર હોય પિન્ટુભાઈ પીછા નાખે અને આ વિડીયો મારા બાપાને મોકલજો એટલે એને ખબર પડે હું કંઈક કરું છું નકરી મારી ઉપર હજી ભરોસો નથી હું કરું છું અને પિન્ટુભાઈ હું પોતે એન્જિનિયર છું
અને હું જે ભણવા જો તે મારા બાપાના પાંચ સપના હતા. પહેલું સપનું એ પચાસ વર્ષ ના થાય, બીજું એને બે ફોર્ચ્યુનર ગાડી હોય, ત્રીજું ત્રણ બંગલા હોય, ચોથું ચાર ફાર્મ હાઉસ હોય, પાંચમું એના દીકરાને ઐશ્વર્યા જેવી દીકરી મળે. આમાંથી મારા બાપાને એક સપનું પૂરું છું એ પચાસ વર્ષ ના થયા. પણ નાના નહીં વાંધો, આવાના સારા પ્રોગ્રામ હાલ છે, થઈ જાય લગભગ એમ છે. અને તમને શું લાગે, અમે બધા કલાકારો સુખી, હા પૈસા ટકે બહુ સુખી, તમે પેમેન્ટ આપો તો. નકર અમુક જગ્યાએ ખરેખર પિન્ટુભાઈ બધી જગ્યાએ પ્રોગ્રામ હવે હારા નથી મળતા. વડોદરા બાજુ અમારો પ્રોગ્રામ, આમાં હું તો એકલો કલાકાર હતો, અમારી સાજીના ટીમને એક ગાયક કલાકાર હતો, પ્રોગ્રામ પૈતો. મેં પાર્ટીને કીધું આરામની વ્યવસ્થા ક્યાં છે, મને કે મિલનભાઈ મુંજાવમાં આપણે વડોદરા હાઈવે ટચ ફાર્મ છે, જઈને હુઈ જાવ. તમે બધા અમે બેન્જોવાળા તબલાવાળા હતા, અમે બરમુડો ને કેપરી પહેરીને હુઈ ગયા. તે હવરમાં નીંદર વહેલી ઉડી ગઈ એમ જાય, તે બાલ્કનીમાં ઊભા હતા, તે 20-25 જણા નીકળ્યા એમ જાય. તમે ફાર્મના માલિકને ફોન કર્યો, મેં ભાઈ 20-25 જણા હેલા જાય કોણ છે? મને કે મિલનભાઈ એ વડોદરાના ટોપ બિલ્ડર છે અને રોજ સવારે વોકિંગ ઉપર જાય. મેં હાલો ઉમેશભાઈ, એ ભાઈ બરમુડા આપણે પીરે, આપણે વોકિંગ ઉપર અમે નીકળ્યા. કેમ છો? કાલે નીકળવાનો પ્રોગ્રામ મજા આવી ગઈ, છોકરા પૈસા વીણવા બહુ આવતા ઘડીકે ઘડીકે આવી બધા પ્રોગ્રામમાં પિન્ટુભાઈ બધા આવ્યા, તો પૈસા ધોવા મૂટે મજા આવી ગયો. ખરેખર આમ તો આનંદ આવ્યો. એક ભાઈ તમે ઘડિયાળ મૂકી દીધી, ઘડિયાળમાં ટાઈમ જોવાનો મજા આવી ગયો. આમ આવી મજા નહીં, આનંદ આવ્યો ખરેખર આમ તો. અને ખરેખર આમ તો આ નીકળવામાં અંદર આમ એન્ટ્રી કર્યા ને ત્યાં આપણે મોઢામાં પાણી આવી ગયું, કેમ આઈસ્ક્રીમ ગોલાવાળા આવી મજા નહીં. તે વાતુમાં વાતુમાં અમે 20 કિલોમીટર આવેલા. મેં ઉભા રહ્યો ભાઈ, હા વોકિંગ 3-4 કિલોમીટરનું હોય, 20 કિલોમીટરનું વોકિંગ થોડું હોય. મેં ભાઈ તમે વોકિંગ ઉપર જાઓ છો? મને કે અમે ચોટી લાલીને જાય છે. મેં તો ધજા તો હાથમાં રાખો. મને કે હાલો હાલો મેં તમે જાઓ ભાઈ, મેં કીધું. અને સમજો કે પાનનો ગલો ખુલ્લો, નકરી પાણીની બોટલ પીવી સમજા. અમે ગાંઠિયાને લારી વળી કામ કરો ભાઈ, હાલો વણેલ ગાંઠિયા ખાવી. અને સમજો ગરમા ગરમ ખાવી. ઉમેશભાઈ કામ કરો, 250 ગ્રામ વણેલ ગાંઠિયા કહો અને 250 ગ્રામ સોલ્ટેડ ચિપ્સ કહો, આપણે બરોબર ખાવા બેસી જઈએ. અને અમે બરોબર ખાવા બેઠા કે અમે ભિખારી આવ્યું. એ ભાઈ આને હોગ્રામ દે ભલે, બિચારો નાનો મોટો ભિખારી બે જા ભાઈ, બે જા એ આને હોગ્રામ પેલા દે ભિખારી, ભલે બે જા બે જા ભાઈ ભિખારી બે જો, અમે બે જા ખાઈને ઓટકાર ખાઈને ઉભો જો ભિખારી ઉભો જો. ઓયા બિલ દેવા જા તઈ ખર પડી લે, આપણે ડોબર મુડા પાકેટ તો ફામે તે ભિખારી આવું જ નથી ને. મેં તો હવે આબરું જાહે અહીંયા. અને ભીખર એમ તો તાજો બદલી થઈને આવેલો, સુરતમાં 3 વાર હીરામાં બેઠો હતો. મને કે મું જાય હું જા, તમે કે દી અહીંયા આવું તે અમારું બિલ ભીખારીએ સૂક્યું. બોલો કંકુવાળી નોટો કાઢી બધી પેકેટમાં દ દ વી. મેં ભીખારીને કીધું, મેં ભાઈ અમે એવો માણા નતો તારા પૈસા ખાવું. અમે ખરેખર એવો માણા નતો તારા પૈસા ખાવું. અમે પાકીટ ફામે ભૂલી ગયા છે અને ફામેથી 25 કિલોમીટર આખું છે. એક કામ કર, રિક્ષા કર લે. મને કે ગાંઠિયા ઠીક હતા. મેં તો અમે કલાકાર છે, મને કે ભિખારીને પૈસા ગાંઠિયા ખાઈ કલાકાર જ હોય ગયું છે. એટલે અમે હેરાન થયું નથી થતા એવું નથી ભાઈ, આ બધી જગ્યાએ હેરાન તો અમે થયું ભાઈ. અને આ તો સારું છે, આ તો આયોજન બહુ સારું. હે નકર એક જગ્યાએ પ્રોગ્રામ હતો મેહુલ, મેં પાર્ટીને ફોન કર્યો, ભાઈ પ્રોગ્રામ માટે નીકળી ગયા છે, અમારી પાસે બેન્જો છે, તબલા છે, મંજીરા છે, ઉતાવળમાં નીકળ્યા, અમે પેટી ભૂલી ગયા છે. જો તમારી ગામમાં વ્યવસ્થા હોય તો પેટીનું આયોજન કરી રાખજો. અમે ભૂગ્યા ત્યાં 24 કાર્ટૂનની આખી ભરી હતી, જેટલો પીવો એટલો પીવો. અર્જન્ટી ડબલ માલ ગોડાઉનમાં પડ્યો છે, એટલે પેટી પેટીમાં ફરક આવી જાય. પણ ખાસિયત છે 22 જેટના અવાજ કાઢવાની. સૌથી પહેલો અવાજ અદનાન સામે, આમાં કેટલા આપણો અદનાન સામી ને ઓરિજિનલ અદનાન સામે ઇફેક્ટ આપજો. સમજો આમ હું અને ઓરિજિનલ તાલ્યું પાડજો, 22 જેટના કાઢવાના તો કંઈક મજા આવે. ઓરિજિનલ અદનાન સામે બાજુ ખાતા કાજુ બાવા. અરે બાવા
અને મને જ્યાંથી ગુજરાતમાં ખ્યાતિ મળી છે, મારા બાપાનું લેણું કપાણું છે. નાના પાટેકર, આગે મેરી મોત કા તમાશા દેખને, અભી મેરે કો લટકા દેંગે, જુવાની ઉભા રહેગા, થઈ ઉભા રહેગી. હા સાઈ કહે કલમ વાલી ભાઈ, હા અચ્છા ચલતા હું, સબકો ચાય પીલાઈ, કલાકાર કો નહીં પીલાય, અચ્છા ચલતા હું. અને બધા એના કેરેક્ટર ગમશે જોજો. પરેશ રાવલ હેરા ફેરી બાબો, યાર દેવા રે દેવા, યા છો માયલા, યાર રાજ ઉમરી બોતલ રે દેવા. અમુક કલાકારની મજા છે ભાઈ, પણ કદાચ તમે વિચાર કરો, એની પેલા હકા ભલે માં અધિકાર ઘણા પૈસા ઉજા, ઘણા પૈસા ઉજા માય પા ફોચ્યુન કરી દે, ફોચ્યુન માય દીકી લીવર મોન ગતિ કે ઓ ગતિ કે આન બાબુ પાતણ બજુ પોગન ગુતો, પાતણ બજુ, પાતણ બજુ માય દીકી દોચો બજે, દોચો. અને મે તન માર્યો અને ખતરાળો આંબી ગયો, એ તો ધોકલ તો મારું. મને જોઈ ગયો હકા બા, મેં તો હકા બા, મને કે યુટ્યુબમાં હોય, મેં તો યુટ્યુબમાં હોય, મને કે યુટ્યુબમાં વાંધો નહીં, તાયર ટ્યુબમાં નો વ્યવ. એટલે હકા બા, હકા બા છે મારો ભાઈ. હે ઘણા કલાકારની મજા, કદાચ વિચાર કરો રાહુલ ગાંધી સાહેબ આવ્યો હોય, એનો અવાજ તમે સાંભળો, તમને એમ થાય ગળામાં આદુને ગાંઠ હલવાઈ ગઈ. દેખીએ ભૈયા, એ ઝૂઠું વાલે હે, એ રાજનીતિ કુંભડી ચિત્ર સી જાણતે ભૈયા, મેં પપ્પુ હું. એ રેડી કીધું તે, એમાં વળી પાછો લાલુ પ્રસાદ યાદવ, અરે કા હે બબુઆ, અરે હમ બિહાર સે લાલુ પ્રસાદ યાદવ બાત કરતા હે, અરે હમરે સે બિહાર માં કા હે, અરે જબ તક સમોસે મેં આલુ હે બિહાર માં લાલુ હે. હા, અને એમાં સંતવાણીના જે શોકી નહીં છે ને એને ખબર છે, રામદાસ ગોંડલિયા સાહેબ, સત્સે વાલા હરિનું ભજન છે, નામ છે વાલા, નામ છે સાર સુખના વાહક છે, રામા પીરા આવવાના છે, વાલા આવવાના છે. બાપુ ગઝલ છે વાલા, ગઝલ છે, નથી ગાતો બાપુ, નથી ગાતો, નથી ગાતો બાપુ, નથી ગાતો, ખ્યાલ છે વાલા, મને ખ્યાલ છે. માં આધી ગાદાત ખાતે બોલો મફત પેમેન્ટ. હા, એટલે અમારા કલાકારની હું વણે, અમારા કલાકારની મજા આવું. અને જો અમે કલાકાર જેટલા આમ તમને સુખી દેખીને એટલા અંદરથી દુખી હોય, તમારે હું આમાં અમારા અમારા માથે લોન નહીં, ઘણી લોન છે, પુષ્કળ લોન છે. હું રહું વેલન, એમાં સુરતવાળા કેટલા, જરા ઘાતું છો કરો, સુરતવાળા બે જણા છો, બાકી બધા મંડળીવાળા છે છે. ઓકે ઓકે. નકર અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછતો હતો, પ્રભુ પ્રભુ ક્રોધ અને સહનશક્તિ ઉપર સંયમ રાખવો હોય તો શું કરવું પડે? કૃષ્ણ ભગવાન કે અર્જુન ફરીથી પૂછતો કે પ્રભુ ક્રોધ અને સહનશક્તિ ઉપર સંયમ રાખવો હોય તો શું કરવું પડે? કૃષ્ણ ભગવાન કે એની માટે તારે ધોલેરામાં પ્લોટ રાખવો પડે. એ કે આ જેણે રાખ્યા એને પૂછો, હજી ભાવ નથી વીધા. આ ખરેખર છે ભાઈ. અને મજા કરો, આનંદ કરો, હું તો કહું છું જીવી લ્યો. નકર આમ તો મેં અત્યારે તો સુરતમાં લગ્ન સિસ્ટમ, આ લગ્ન બધા બહુ સારા થઈ ગયા હતા, હે, પણ લગ્નમાં વરરાજા કરતા સૌથી વધારે ધ્યાન કોનું રખે ખબર? લગ્નમાં વરરાજા કરતા સૌથી વધારે ધ્યાન કોનું રખે ખબર? જેની પાનો વહીવટ હોય. નકર અમારે સોસાયટી બધા ભાભલાવે નક્કી કર્યું, દારૂ પીતે લોકો લગ્નમાં ન હોવો જોઈએ, કરવું હું ઈજો નહીં, કંકોત્રી લાવો. તો કંકોત્રીમાં ફિંટુભાઈ ટહુંકો કાઢ નાખ અને નીચે લખી નાખ્યું, દારૂ પીધેલા લગ્ન માં આવું નહીં, દારૂ પીધેલા લગ્ન માં આવું નહીં, હું વરાજો નું. એ બધી કંકોત્રી વાઇટનર મારીને શેકાવી દીધી માંડવે. અને આમ જો ખરેખર અટાણે તો અટાણે સિસ્ટમ કેવી છે કે લગ્નમાં ઉતારા આપે ફાર્મમાં, આ બાજુ કન્યા પક્ષ હોય, આ બાજુ વર પક્ષ હોય, અને રૂમ આપી દીધી હોય વર, મતલબ વરરાજાના દોસ્તાર ને બધા ન્યા હોય બરાબર, ફાર્મ હોય, બે ફાર્મ હોય, પોલીસ ઓળખે ના ના એનો આવે, અને સારું કામ છે સમજ્યા, પોલીસનું હો નંબર દબો તો આવે ને હો જો, એટલે એટલે આ તો મજાની વાત છે સાહેબ, ખોટું ન માનતા હો, જોજો સાહેબ આ મજાની વાત, આનંદ કરવાનો. હા હા રે બરાબર, હા બાકી મજા કરો, આનંદ કરો, પિન્ટુ ભાઈ તો ખાલી મોજની વાત છો. હા બાકી મજા કરો, આનંદ કરો. ને મેં કીધું ને હા વરાજ આવે ત્યારે ફાર્મ સિસ્ટમ થઈ ગયું, આ બધું ફાર્મમાં ઉતારો આપી દીધો હોય, બેઠા હોય એમાં જાન આવે, અને એમાં પેલા ઉતારા આપતા, ઉતારા ઉતારા આપતા ખબર હોય તમને, પણ ઉતારા હારા હતા, અટાણું ઉતારા હારા કમ્પ્લીટ થઈ ગયા, પણ પેલા ઉતારા કેવા હતા, એક એક આઠ આઠ ઓસરીના મકાન, ગાડલા પાથરી દીધા હોય, તકિયા હોય, અને કમ્પ્લીટ બેઠક કરી, ઉતારા હારા હતા, બાથરૂમ નહોતા. જાન આવોને પૂછો ખરા ભાભલાઓ ને, રાજકોટ ડબલા લેવા જતા સકડા બેન, પડ 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 પડ
હાથ આઠ ડબલા લઈ આવતા સમજા મજબૂત કર્યું વાળા અને ડેલી ટીંગાડી દીધા સમજા જા નહીં હાટું બે જણા ગામમાં પિન્ટુભાઈ ભલામણ કરતા કઈ કાલ જાન આવે કાલ જાન આવે છો કુંડી ખાલી ન થઈ જાય કુંડી ખાલી ન થઈ જાય ડબલું ભરાય એટલે કુંડી ભરી લેવાની રેડી છૂટો જાવ ભાઈ ભરાજો આવે એટલે ઢોલ વગડતો વગડતો ક્યાં લઈ જવાનો માંડવ્યો સીધો માંડવે જવો પડે સીધો બીજો ક્યાંય ન જવો પડે વરરાજો ક્યાં જવો પડે હા ઓકે છૂટો ભાઈ કુંડી ભૂલે નહીં અને સેવળ કાઢ નાખી જાવ એ હવરમાં પિન્ટુભાઈ જાન આવ્યું હોય માંડવે બધા ગોઠવાઈ ગયા હોય વરરાજો આવ્યું હોય પણ વરરાજો ઘરે એટલું ખાઈ ને આવ્યું હોય એટલે મંદિરથી કોટ સમજા મારો બાપ હે મારા નાથ હે પ્રભુ અરે રામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ કેમ કે બાપાએ ના પડ્યું તું ભજન રબડી હારે નહીં ખાતું તને વાયુ થાય પણ હેમજો કોટ હેમજે મારો બાપ મારો નાથ હે મારા આવી કન્ડિશન માં હાળી ઉપાસ પોખો આવે એ લાલ પીળી લાઈટો કરો લાકડો મારે જોવો છે આખલો છે કે ખૂટ્યો બેનું ગીત ગાય પણ વરાજો કોટ મારો બાપ પછી ધીમેક થી અણવર ને ઠો મારે એ હું છે ડબલું બેનની લગ્ન પ્રસંગ એવા હતા ભાઈ હા પણ કદાચ મહેસાણા લગ્ન ગીત ની યાદી કરું પિન્ટુ ભાઈ તો મહેસાણા લગ્ન ગીત માં પ્રાણ હતો યાર હા કેવા પૈસા લીધા છે એટલે મને ગીત યાદ આવે સ્નેહલતાબેન અને નરેશભાઈ કનોડિયા નું પિક્ચર છે એમાં નરેશભાઈ કનોડિયા ને તરેશ લાગે છે હા હા વાહ ભાઈ વાહ ફરવાના ફરવાના રેન્જ રોવર લેવાના એ ફરવાના ફરવાના મર્સિડીઝ લેવાના એ મર્સિડીઝ કાર રૂણી કાર ભણા ફરવાના મારા ફુલદીપ ની ગાડી ઓડી રે હોરા જોતો હોય એટલે ત્યારે
ખાતર વાળી માતા ને રે
છે હું નામી ભાઈ નું પાછળ બેઠા એ ભગી બેન પાસે હું નામ એવા ભાઈ અશોકભાઈ હા અશોકભાઈ પણ ભગીભાઈ ની તમે વાત કરી એટલે હજી પણ કદાચ તમે ભણાવો કોલેજ ગરી હોય તમને કદાચ કોઈ ગમતું હોય અમારા વખતે તો ગમતું યાર કોલેજ ગરી હોય પણ એવું છે પણ ભગીભાઈ ની મોજ છે યાર કરવા જો ને યાર મોજ ઘડી કરવા જો ને હે મારી હામે થી નીકળો તો ચાલજો પણ એક વાદળી મુસટ વાળી એક વાદળી મુસટ વાળી રેશમી રૂમાલ વાળી વાદળી મુસટ વાળી રેશમી રૂમાલ વાળી છોકરી રૂપાળી છોકરી મુસાળી એને મારા પતિ ભાઈને એક વાદળી બુસટ વાળી પણ રવિ પેડ ને જોરદાર ચાલ્યું છે બધા યાર ગુંજવે છે યાર મજા આવી ગયો તું જાનું જાનું જો કહેતા હે બીવી તેરી હું લગતા હે માલણ પ્રેમિકા જે કયો એ પાણી ભરવા જાય છે ભગીભાઈ અને એ સમયે ગીત ગાય એટલે એ ચાલી ચાલી ને હુરે થાકી મુવા ચાલી ચાલી ને હુરે થાકી ન્યાથી ભગીભાઈ ના માલણ ગીત ગાતા ત્યારે પાણી ભરવું છે એટલે ત્યારે ભગીભાઈ જવાબ આપે ત્યારે હાડી
જોયું ભગીભાઈ ખુશ થઈ ગયા. પણ ભગીભાઈ આમ જો તમે ખરેખર બાકી જેટલા જુઓ અહીંયા બેઠા ને કહી દઉં જલ્દી સંબંધ કરી વાળજો. અને આ નવો નવો સંબંધ થાય ને તઈ જ હોય દીકુ દીકુ પછી દીકુ ને બે જીકુ. હા ખરેખર અને નવો નવો પ્રેમ હોય ગાડી ઉમ કેમ બેઠા જોયે ઉમેશભાઈ મારે હગાઈ થઈ હતી પણ આપણે આવું નહોતું સમજે નવી નવી હગાઈ થઈ ગાડી ઉમ કેમ બેઠા મેવલ જોયે વાહે બીજા શાર હામી જાય એમ હગાઈ થઈ જવા જોયો સાવા દો લગ્ન થઈ જવા જોયો સાવા જો માથા કોઈ શું કરો લગ્નના 10 આવજો માથા ખોટું કરો જવા જો અને લગ્નના 15 વર્ષ આવજો નકર બાપને દેવા મળે આખરે બે જા બેયને આ શેલી વર તાર બાપ ની આવડે દેવા મળે આખરી અને ખારમાં ખારમાં બિહારી ને એટલા રોદા લીધે જાય એટલા રોદા લીધે જાય માંડવે ફૂકી દે ગરધણે પૂછે એકલા એવા મારા બેન નો એવા તો ખબર પડે ઠેકોલી રોદે રહી ગઈ સમજા એટલી હું ગાડી ઉલાડે આવતા હોય ભાઈ. પણ મને કોલું ગુલાબ નું ફૂલ આપો ને ભાઈ પેલું એક આપો ને ગુલાબ નું ફૂલ આપો હા ફૂલ આપો હા. આ જોક્સ મારો બહુ વાયરલ થયો હતો એક ગમે કાઢ લ્યો તમે તારે સમજો. અરે નીકળે ભલે હમણાં ફૂલ નો નીકળે યાર આપણે ફૂલ થવાનું થોડું કીધું. વાહ થેન્ક યુ. પણ આ ગજરા ગજરામાં ફૂલ ફૂલમાં બહુ ફરક છે. કદાચ ઇટલી દેશનું કપલ બાંકડે બેઠું ઇટલી દેશ અને છોકરો ને છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય અને છોકરો છોકરીને મોઢે આમ પ્રેમથી ગુલાબ મારી સુજો લવ યુ ડાર્લિંગ ઇટલી ઇટલી. હવે તમે વિયાઓ જર્મનીમાં છોકરો છોકરી બાંકડે બેઠા હોય મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય અને છોકરો છોકરીને મોઢે આમ પ્રેમથી ગુલાબ મારી સુજો પછી ભલે અભિન ઘીની ડબ્બી ખોલતા ન આવડતું અને હવથી છેલ્લે વી આવજો તમે રાજકોટમાં એમાં ગ્રીનલેન્ડ છોકરી બાજુ છોકરો છોકરી બાંકડે બેઠા હોય મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય અને છોકરો છોકરી મોટે પ્રેમથી ગુલાબ મારી સુજ્યું તારો બાપ આંખમાં લાગુ બુદ્ધિ વગેરે ના હા વાંટા વગેરે નો છોટું તમારા બાપા કહેતા હતા બંદૂકે દેવાય ધંધો કે ન દેવાય આટલો ફરક આવી જાય જોયું. હા નકર એક છોકરો ને છોકરી ભાઈ બાંકડે બેઠા સમજે એક છોકરો ને છોકરી ભાઈ બાંકડે બેઠા હું જોઉં કુલદીપસિંહ લે ઓલું ફાઈટક નું કઈ ખરખું કરાવો નહીં સમજા બહુ ટ્રાફિક નડે છે અને કલાકાર ને કુતરા ની જિંદગી હરકી થઈ ગઈ હું એ બાપા લ્યો સે સત્ય કીધું કેમ કે કુતરા ધોરિયામ પીડ્યા હોય ને આપણે ગાડી આમ પીડ્યા હોય પણ કેવી સરસ સમજા તો મજા આવી અને જેટલાને ઘરે ભી નથી એટલા બેઠા છે અને બેનો આમ જો તમે બે ગયો ના કમર અમુક બેનો બહાર જઈને ફોન કરે ઊભા થાવ ને એવા વાંદરાને હું આપણો એટલે બોલો વાંદરા એટલે કંઈક માણામાં ખપાવજો આપને હાવ વાંદરા એમ ગણે સમજતો હા નગર દાદા મને મારે મળ્યા મેં દાદા અને ખરેખર હું કહું સમજો અને પિન્ટુભાઈ હું તો હમણાં આફ્રિકા જઈને બધા લોકો ગુજરાતી આપણે એટલા સુખી છે કે તમે એની વાત જાઓ છો બહુ સુખી હો. હું આફ્રિકા જઈને આવ્યો મને કે મિલનભાઈ તમે આફ્રિકા ફેરવું આજ નહીં ભાઈ કાલ મને કે કેમ આઠ થાકી ગયા છે કાલ ફેરવજો એટલે મેં અમે આફ્રિકા ફરવા નીકળ્યા સમજ્યા એટલે મને બધા મને કે મિલનભાઈ જો આખો કરિયાણાનો શોરૂમ આપણા ગુજરાતીનો મેં વાહ સરસ બરોબર આગળ ગયા મને કે મિલનભાઈ આખો સિરામિકનો શોરૂમ આપણા મોરબી વાળાનો મેં વાહ મજા આવી. આગળ અમે ગયા ને એક રેસ્ટોરન્ટ આવ્યું મને કે પહેલાં તમે જમી લો એમાં સેવ ટમેટાને શાક પરોઠા કઢી ખીચડી ખાઈને બહાર નીકળ્યા અને દાંત ખોતરતો થઈ જાય એમાં મેં ઉપર જોયું ને તો બોર્ડ માર્યું હતું થોમસ એન્ડ પટેલ રેસ્ટોરન્ટ એ તો આ ખબર ન પડી થોમસ એન્ડ પટેલ રેસ્ટોરન્ટ એટલે મને કે મિલનભાઈ આ ધંધાની શરૂઆત 25 વર્ષ પહેલાં થઈ હતી કઈ રીતે શરૂઆત થઈ હતી મને કહો જરાક મને કે આ થોમસ આફ્રિકાનો હતો અને તમારો પટેલ અમરેલીનો હતો મેં કીધું વાહ સરસ મેં પરિસ્થિતિ કઈ રીતે હતી તો જો મને કે 25 વર્ષ પહેલા થોમસ પાસે પૈસા હતા અને તમારા પટેલ પાસે અનુભવ હતો મેં વાહ સરસ મેં તું 25 વર્ષ પછીની પરિસ્થિતિ શું છે મને કે પૈસા બધા પટેલ પાસે છે થોમસ પાસે અનુભવ રહ્યો ગાનિયર ધંધો ન કરે મેં થોમસ ક્યાંથી કે આ પોતા મારે કે બોલો સુખી છે એલા ભલે મને નથી એવું નહીં હા અને હું તો ખરેખર કહું છું પ્લેનમાં એકવાર બે આમાં પ્લેનમાં કેટલા જણા બેઠા જરાક હાથ ઊંચો કરો આપણે કરો તો કરો ભલામણ એવું કઈ નહીં અમુક ગામમાં સકડામાં નથી બેઠા અમુક હું તમે વાત કરું યાર ભગત કોઈ દી પ્લેનમાં ન બેહો ને આમ જો એક દી એરપોર્ટ સુધી જાય ગયું નકર હું ને મારા કાકા બે પ્લેનમાં જાય એમ જાય તો હું થાકી ગયો તો ને તો હું સુઈ ગયો
કેટલી રૂપાળી મિત કાકા આવી રીતે કોઈ હેરાન ન કરે. સોરી મેડમ, હવે નહીં થાય. સોરી મેડમ, હુઈ જાઓ. થોડીક વાર તમારા કાકા પાછી સ્વીચ દબાવી, તે પાછી એ રોસ્ટ જાવી. એ કે સાહેબ કઈ કામ છે? કે ના ના, મજા જ આવે છે. આઈના સકડા પકડવા વાંધો નહીં, પણ જે ડાંગ રાજપીપળા ના સકડા લાવવા ને, ગુજરાત કે આંખો કા તારા સાપુ તારા, કેવી મજા છે. પણ ખૂબ સરસ આનંદ થયો, ખૂબ સરસ. એકવાર આ ગ્રુપને પેલો જોરદાર ધાલ્યુંથી બતાવું. ખૂબ સરસ ગોર કરી, ખૂબ સરસ. અને આવીને આવી રીતે પિન્ટુભાઈ આવતા રહીજો, એટલે મને આનંદ થાય. અને મારા લગ્નમાં ખાસ વધારજો. 14, 15, 16, 17 જાન્યુઆરી લોન લઈને લગ્ન કરવી છે, એટલે લોનના હપ્તા ભરવાના છે. એટલે જરાક આવજો બધાને. હું નામ ભાઈનું, કુલદીપસિંહ બાપુને આમંત્રણ, હર્ષદભાઈને આમંત્રણ, પિન્ટુભાઈને ખાસ આમંત્રણ. બધાએ ફોર્ચ્યુનર લઈને આવજો, અને એ ફોર્ચ્યુનર મને દેજો, કેમ કે અમારી પાસે ઝેન છે. એ ગાડી શણગારવી તો હું છે, સસરામાં વટ પડી જાય. પણ પિન્ટુભાઈ પધારજો, બધાને ભાવ ભર્યો આમંત્રણ. સુરત આવો તો યાદ કરજો, કેમ કે હું પોતે વેલંજા રહું છું, લોનની ભૂમિ. એ લગભગ કોઈ કોરો નથી, પુષ્કળ લોન છે. હું ઘણા પ્લોટ રાખ્યા છું, તને વેલંજામ નહીં આવતો ભગત. આ લાઈટમાં પણ ખરેખર છે, એમ કહેવાય, કાંઈ ઘટે જ નહીં. આવો, ખરેખર મજા આવી. સમજો ભગત, હા. અને મેં 20x40 કીધું, કન્ફર્મ હશે. સમજો, હા. પણ એક વાર ભગતને જોરદાર ધાલી દીધો, ખૂબ સરસ. અને મને ખૂબ સરસ આજે આનંદ થયો. પણ પાછા મારે રજૂ કરવા છે. ત્રિપુટી રજૂ કરવાની છે? કેમ રજૂ કરવાના છે? તમે કયો એ રીતે? અરે એમને ભગત, તમે કયો યાર? અમે છેલ્લે એવું છે, ગાડલા ભેગા કરાવીને જાવ. સમજા? તમે કયો? હું જોક સંભળાવું એમ? ત્રિપુટી એકવાર જોરદાર તાલીઓથી વધાવો. ઉભરો નક્કી કરી લ્યો, હું કહું. શાર ને કેટલા કલાકાર મને જરા કયો, એટલે હું સંચાલન કરી દઉં. આ પૈસા વિની. હા હા ભાઈ, મોકલો. બે જણા નાના છોકરાને નહીં મોકલતા, પગના મોજા ખેંચી લે. હા આવો, વીણી લો. લાલુભાઈ આવો, પધારો ભાઈ. મારો ફોન અમે ત્યાં વીયો ગયો છે. અરે ભાઈ, આમ જો પૈસા આમ ભરજો. આગળનો દોર સુરભીબેન વાગડિયા. એકવાર જોરદાર ચાલ્યો તો સુરભીબેન વાગડિયા.